नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय गुजराती प्रथम भाषा केकारव में आपणे पाठ जे 7 छे ढेबरानो न्याय, तो एमनू संपूर्ण सोल्यूशन, पाठनु सोल्यूशन, गीतिकानु सोल्यूशन अने एमां रहेला प्रश्नों जवाबनु सोल्यूशन आपणे जोवाना छीए। आ सिवाय आपणे 1-6 पाठ ना संपूर्ण सोल्यूशन जोई चूक्या छीए, जे वीडियो तमने प्लेलिस्टमांथी मळी जशे अथवा तो शाळा मित्र नामनी एप्लिकेशनमांथी मळी जशे। जो कि जूना विद्यार्थी मित्रोने ख्याल छे अने हा, धोरण 3-12ના મોટા ભાગના વિષયના વિડીયો છે જે તમને આગળના ધોરણોમાં પણ ઉપયોગી થશે, તો તમારા ભાઈ બહેન સગા સંબંધીને પણ તમે જાણ કરી શકશો। પ્રશ્ન 1 છે, ગાઓ ગીતિકા બનો હસનારા। તમારે ગીતિકા ગાવાની છે અને હસનારા બનવાનું છે, બરાબર? અમે તો સદાય હસનારા, એટલે કે કોઈ પણ પરિસ્થિતિ હોય છતાં પણ અમે હસતા રહીએ છીએ। એટલે કે હસવાની, એટલે કે આપણે કહેતા ને દાંત કાઢે છે શું, એવી રીતે નહીં, પણ ચહેરો ક્યારેય અમારો ગમગીન હોતો નથી। મિત્રો, ગીતિકા ગાવાની છે પણ સાથે સાથે આપણે સમજવાની પણ છે। તો અમે સદાય હસનારા, રોતા છો રોનારા, રોતા અમે ન રહેનારા। જો અમુક રોતલ હોય એ રોતા જ હોય, તો રોતા છો રોનારા, રોતા અમે ન રહેનારા, અમે ક્યારેય રોતા રહેતા નથી, અમે તો સદાય હસનારા। મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરશો। મુખ અમારું સદા મલકતું, હસતું, હે ને? આપણે કહેતા ને આનો ચહેરો જો હસમુખો હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય એના ચહેરા ઉપર સહેજ પણ દુઃખની એક પણ રેખા હોય નહીં। તો મુખ અમારું સદા મલકતું, ફૂલ મોગરા તણું ઝલકતું, એટલે કે મોગરાના ફૂલની જેમ આમ સરસ મજાનું, આમ ખીલેલું હોય એવું લાગે। દુઃખ તણા દઉં ખેડી પાર ઉતરનારા અમે સદાય હસનારા, એટલે કે દુઃખના જે પણ કાંઈ દઉં હોય, બરાબર, તો અમે ખેડી નાખશું અને અમે ભવ પાર ઉતરી જશું, પણ અમે સદાય હસતા રહીશું। ઉષા ગુલાબો હૃદયે ફોરે નિત્ય નવા આનંદો મોરે। શું કહે છે? ઉષા, ઉષા એટલે સવાર, બરાબર, સવાર જેવી રીતે થાય અને ગુલાબ છે એ ખુલે અથવા તો ગુલાબ છે એ સરસ મજાનું ખીલે, એવી રીતે નિત્ય એટલે કે હંમેશા અમે નવા આનંદો છે એ સાથે અમે મોરીએ છીએ। એટલે કે જેવી રીતે વનસ્પતિમાં, વૃક્ષમાં જેમ ફળ આવવાના હોય એ પહેલાં મોર આવે, એની જેમ અમારે પણ સદાય મોર આવે, એટલે કે નિત્ય નવા આનંદો મોરે, એટલે ખીલે એમ। શોક સમુદ્રો માયે મનની મોજે તરનારા અમે તો સદાય હસનારા। તીક્ષ્ણ શૂળ છો વિંધે વેરી, શૂળ, શૂળ એટલે કાંટા, બરાબર, તીક્ષ્ણ કાંટા હોય તો એ વિંધી નાખે વેરીને। કાળી ઘા છો લેતા ઘેરી, ભાલા હોય વરસતા તેમાં નાચી ના નારા અમે સદાય હસનારા, એટલે કે ભાલા હોય વરસતા, એટલે કે અમારા ઉપર ભાલાનો ઘા થાય, બરાબર, છતાં પણ અમે એમાં નાચીશું, આનંદ મેળવીશું અને અમે સદા હસીશું। વિપદોના વાદળ દળ ગાજે, એટલે કે વિપત એટલે મુશ્કેલીના વાદળ ભલે અમારા ઉપર ગાજે, વસમી વીજો આંખે આંજે, બરાબર, વસમી જે વેળા હોય એ ભલે અમારી આંખમાં આંજી નાખે, તોય અમે ઉલ્લાસે ઊંચા સૂર્ય ગાનારા, ઉલ્લાસ એટલે આનંદ સાથે ઊંચા સૂર્ય ગાશું, અમે તો સદાય હસનારા, એમના લેખક છે પૂજાલાલ દવે। હવે મિત્રો, જે ખાસ છે પ્રવૃત્તિ 2, શું લખ્યું છે તે જોડીમાં કામ કરીને ઉકેલવાનું છે। તો અહીંયા તમને ગુજરાતી સંપૂર્ણ કક્કો જે છે એના નંબર આપેલા છે, સાથે સાથે સ્વર પણ અહીંયા દર્શાવવામાં આવેલા છે, એટલે કે સંપૂર્ણ કક્કો આપેલો છે। હવે એના પરથી તમારે જોડી કાર્ય કરવાનું છે, સાથે મળીને લખવાનું છે। દાખલા તરીકે આપણા વિષયનું નામ છે કેકારવ, તો હું તમને સમજાવું છું કે, તો આપણે ક યાદ રાખવાનું, તો કની બાજુમાં 1 લખ્યો છે, દેખાય છે? તો અહીંયા શું લખવાનું? 1, પણ માથે શું છે? 1 માત્ર, એટલે અહીંયા તમારે 1 માત્ર બતાવવાનું આવી રીતે કે। પછી બીજો શું શબ્દ આવે? કા, તો પાછો ક આવ્યો,
तो पाछो एक बाजू में का नो मात्र बतावनो का र व अवे र आवी गयो तो र जोवानो र क्या छे 27 नंबर नो छे तो 27 नंबर लखवाना बराबर आम आम करतो जावनो एटले ख्याल आवे अलग छे अने व के का र व व केटला नंबर नो छे 29 नंबर नो 29 तो थई गयो जो के का रव आवी रीते बीजू छे लमणा पूट चलो ल ल अहींथी જોઈ આવો ल ક્યાં ગયો કડીકમાં હા 28 નંબરનો છે 28 પછી મ મ કેટલા નંબરનો છે 25 ણા અણ કેટલા નંબરનો છે 15 તો બરાબર સોજો જોજો 15 ની બાજુમાં લીટો કરવાનો થશે કેમ લ મ ણા છે એટલા માટે કૂટ કુ 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 એટલે પહેલો અક્ષર ક બરાબર તો પહેલો અક્ષર કુ દીર્ઘ છે તો દીર્ઘ અને ટ તો અહીંયા છે ટ 11મો અક્ષર આવી રીતે તમારે બનાવવાનું છે પછી આખું વાક્ય બનાવ્યું છે જો ગજવું નવા બુસ્કોટ પાસે જાય છે ગ ગ કેટલા નંબરનું છે 3 નંબરનું છે છે જોતા જાઓ ગ 3 નંબરનું છે જ જ કેટલા નંબરનું છે 8 તો 8 નંબરનું આવ્યું વુ વુ કેટલા નંબરનું છે 29 નંબરનું તો 29 નંબરનું વુ લખું પણ જો રસ્વ વુ છે ને રસ્વ વુ એટલે રસ્વ કર્યું માથે અનુસ્વાર છે જો થઈ ગયું હાલો નવા ન ન કેટલા નંબરનું છે 20 નંબરનું છે દેખાણું તો ન એટલે 20 વા વ 29 નંબરનું છે તો 29 નંબરનું પણ વા વા એટલે બાજુમાં કાનો લીટર ચાલો બુસ્કોટ બુ બુ કેટલા નંબરનું છે 23 નંબરનું પણ બુ એટલે રસ્વવાળો આવ્યું ને બુ પછી સ મીંડાવાળો કેટલા નંબરનો 30 નંબરનો કો કો પહેલા નંબરનો કાનો માતર ટ ટ કેટલા નંબરનો છે 11 નંબરનો છે આર્યો પા સે પ કેટલા નંબરનો છે 21 નંબરનો પા પા એટલે બાજુમાં આવશે ને કાનો સે સ સગડીની સ 32 નંબરનો પણ પા સે શું કરે છે જાય છે જા જા એટલે 8 નંબરનો પણ કાનો માત્ર જા પછી ય ય 26 નંબરનો છે આર્યો અને છે છે 7 નંબરનો પણ માથે 1 મીટર રેડી તો આવી રીતે તમારે બનાવવાના છે બરાબર તો અહીંયા તમને આપ્યું છે હવે જો 25 નંબર પડખે લીટો છે અને માથે અનુસ્વાર છે તો 25 નંબરનું કોણ હતું મ હતો મ તો મા અને માથે અનુસ્વાર 8 નંબરનું કોણ હતું તો 8 નંબરનું જ હતું 29 નંબરનું તો કે 29 નંબરનું વ હતું પણ 29 નંબરમાં જો રસ્વવાળું છે ને માથે અનુસ્વાર છે તો માંજવું થાય રેડી 29 નંબરનું જો વ હતું માંજવું આવી રીતે તમારું તમારા માતા પિતાનું નામ કોઠામાં આપેલા મૂળાક્ષરોના કોડમાં તમારે લખવાનું છે બરાબર મિત્રો આ પ્રવૃત્તિ તમે જાતે કરી શકશો ત્યાર પછી સા મૃગનું ઈંડું મોટા ચીભડા જેવું હોય છે તો આ આખું વાક્ય તમારે લખવાનું છે સા મૃગનું ઈંડું મોટા ચીભડા જેવું હોય છે ચાલો અહીંયા લખીએ સા સા મૃગ એટલે કે સા 37 નંબરનો છે પણ સાહ એટલે સા થઈ ગયું હ હરણનો હ તો હરણનો હ કેટલા નંબરનો છે 33 નંબરનો છે તમે આરે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો પછી મૃગ મ મ કેટલા નંબરનો છે મિત્રો તો 25 નંબરનો છે પણ એમાં જો મૃગ આવ્યું મૃ પછી ગ ગ કેટલા નંબરનો છે 3 પછી નુ તો ન જોવાનો છે તો ન કેટલા નંબરનો છે મિત્રો 20 નંબરનો તો આવી રીતે સા મૃગનું આટલું આટલું થઈ ગયું પછી થોડીક જગ્યા છોડી દેવાની ઈંડું
ई કેટલા નંબર ઉપર છે? બરાબર જોજો, ઈ 39 નંબર ઉપર છે, 39 નંબર ઉપર છે. ઇન એટલે માથે અનુસ્વાર આવી ગયું. ચાલો ડુ, ઇન ડુ, ડ ડ ડ 13 નંબરનું છે. ઇન ડુ થઈ ગયું. મોટું, મો કેટલા નંબરનું છે? 25 નંબરનું, એટલે મો થઈ ગયું 25. પછી ટુ, ટુ 11 નંબરનું છે, ટુ. હાલો પછી પાછી જગ્યા, ચીભડા, ચ ચકલીન ચ 6 નંબરનું છે, તો ચી. ભમરેડાનો ભ કેટલા નંબરનો છે? 24 નંબરનો. ડગલાનો ડ 13 નંબરનો, માથે અનુસ્વાર ચીભડા. રેડી? જેવડું છે, જેવું હોય છે, સોરી, ચીબડા જેવું હોય છે. જ એટલે 8 નંબરનો આવી ગયો. જે પછી વુ 29 નંબરનો, વુ. હાલો હોય છે, હો કેટલા નંબરનો છે? હરણનો હ, તો કે હરણનો હ છે 33 નંબરનો. હો, તમારે ખાલી અક્ષરની જગ્યાએ નંબર લખવાના છે, બાકી તો બધું એમ નંબર આવવા દેને. બરોબર. ય, ય કેટલા નંબરમાં છે? 26. હો ય. હાલો પછી છે, છે 36, 7 નંબરનો છે. પૂરું આવી રીતે તમારે કરવાનું છે. ક્લિયર? ચાલો હવે પહેલો અક્ષર કોણ છે? તો આપને ખબર છે, ક છે, બાજુમાં કાનો માતર છે. પછી 6 નંબરનો અક્ષર કોણ છે? ચ, કા, ચ. 23 નંબરનો અક્ષર કોણ છે? બ, તો બા, તો કાચ બા થઈ ગયું. ચાલો 21 નંબરનો અક્ષર કોણ છે મિત્રો? પ. 27 નંબરનો ર, તો કાચ બા પર, એટલું થયું. 32 નંબરનો કોણ છે? સગડીનો સ. 29 નંબરનો વ, પણ બાજુમાં લીટો છે એટલે સ વા. 13 નંબરનો કોણ છે? 13 નંબરનો લખો છે ને, 13 નંબરનો અક્ષર કોણ છે? તો ન્યા મિત્રો કદાચ ભૂલ હશે, કારણ કે 13 નંબરના અક્ષરમાં ડ આવે, તો ડ તો ન આવે, સવા ડ ન આવે, સવા ર આવે. બરાબર, એટલે કદાચ અહીંયા 27 નંબર હોય, તો સવા ર. 25 નંબરનો અક્ષર કોણ છે? મ, પછી કાનો છે મા. 7 નંબરનો અક્ષર છત્રીનો છ. 28 નંબરનો અક્ષર લ, પણ દીર્ઘ છે, માછલી. કાચબા પર સવાર માછલી, આવું કંઈક બનતું હોય, એવું બની શકે, માછલી. 22 નંબરનો અક્ષર કોણ થશે? ફટાકડાનો ફ. 27 નંબરનો ર. 29 નંબરનો વ, પણ લીટો છે એટલે ફરવા. 20નો દીર્ઘ છે, તો 20માં કોણ આવશે? ન, તો ની. પછી 1 એટલે ક, અને 34 નંબરમાં છે અળ, તો નીકળી. તો કાચબા પર સવાર માછલી ફરવા નીકળી. બરાબર, ચિઠ્ઠીમાં જે આવે તેમ કરો. તો આ રીતે, અને નીચેનું આપેલું છે તે બે તમારે મિત્રો જાતે બનાવવાના છે, અને આવી રીતે તમારે કેટલાક વાક્યો લઈ બનાવવાના છે. તો ત્યાર પછી આવશે પ્રશ્ન નંબર 3. સાંભળો, મન પડે તેટલી વાર વાંચો, ઘરે વડીલોને પણ આ વાર્તા તમારે શું કરવાની છે? સાંભળી, વાંચીને સંભળાવવાની છે. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. બકરીની અરજીની વાત હવે પછીના વિડીયોમાં આપણે કરીશું. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત.